કચ્છમાં છેલ્લા 3 વર્ષ દરમિયાન કુલ 534 લોકોએ આપઘાત કર્યો છે. રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં છેલ્લા 3 વર્ષ દરમિયાન થયેલા આપઘાતના આંકડા અંગે ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા રિપોર્ટમાં આ આંકડો રજૂ થયો છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર મે 2010થી એપ્રિલ 2013 દરમિયાન કચ્છમાં 534 લોકોએ આપઘાત કર્યો હતો. અર્થાત 3 વર્ષના 1095 દિવસની સરેરાશ માંડીએ તો જિલ્લામાં સરેરાશ દર 2 દિવસે આપઘાતની 1 ઘટના નોંધાઈ છે. રાજ્યમાં આપઘાતના સૌથી વધુ 1200 કેસ રાજકોટ અને જામનગર જિલ્લામાં નોંધાયા છે, તો સૌથી ઓછા 192 કેસ દાહોદમાં નોંધાયા છે. આપઘાતના કેસની સંખ્યાની યાદીમાં કચ્છ 10મા ક્રમે આવે છે, તો કચ્છ પછીના ક્રમમાં 14 જિલ્લા આવે છે. જો કે આ આંકડાઓ માત્ર જિલ્લાઓના છે, મહાનગરોની ઘટનાઓના આંકડા રજૂ કરાયા નથી. તો આ તરફ નખત્રાણાના ઓરીરા ગામ પાસેથી વન વિભાગે ટ્રેક્ટરમાં લઈ જવાતો 25,000ની કિંમતનો 60 બોરી કોલસો જપ્ત કર્યો છે. આ કોલસો વાહતુક પાસ વિના નખત્રાણાના બિબ્બરથી નિરોણા નજીક આવેલા ઓરીરા ગામ લઈ જવાતો હતો. વન વિભાગે ટ્રેક્ટર ચાલકની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. નવરાત્રિના પર્વે દેશભરના લોકો કચ્છમાં માતાના મઢની યાત્રાએ આવે છે, ત્યારે ભુજનું એક દંપતી પહેલા નોરતે બાઇક પર ભૂતાનની સાહસિક સફરે નીકળ્યું છે. ભુજના મુસ્તાકભાઈ સૈયદ અને તેમના પત્ની શમીમ સૈયદની આ યાત્રાનો શુભેચ્છકો અને વિવિધ અગ્રણીઓએ શુભારંભ કરાવ્યો હતો. આ દંપતી 1 માસની અંદર 10,000 કિલોમીટરનો પ્રવાસ ખેડશે. ભૂતાન સહિત તેઓ 7 સિસ્ટર્સના નામે જાણીતા આસામ, અરુણાચલ, મિઝોરમ, ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયનો પણ પ્રવાસ ખેડશે. આ દંપતી અગાઉ પણ ભુજથી બાઇક પર દેશના દુર્ગમ સરહદી વિસ્તારોની સફર ખેડી ચૂકેલું છે. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું સોમવારે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.